समुदाय संधिपाद ऑर्थोपोडा એ આપણને ખબર છે સૌથી વધુ પ્રમાણમાં સમાવતો સમુદાય, સંખ્યાની દ્રષ્ટિએ પણ મોટા મોટો સમુદાય, સાંધાવાળા ઉપાંગો ધરાવે છે, માટેનું નામ સંધિપાદ પાડ્યું. આ વાક્ય યાદ રાખજો. અને પ્રાણી જાતિઓ પૈકી 2/3 સંખ્યા સંધિપાદની, 3 માંથી 2 કીટકો એટલે કે 2 તો સજીવો આના જ આવતા હશે. ક્યાં જોવા મળે? તો અત્ર તત્ર સર્વત્ર એટલે સમજી ગયા ને, હવા પાણી જમીન બધી જગ્યાએ જોવા મળે. આયોજન કેવું? ત્રિગર્ભ સ્તરી, 2 કોષ્ટી, અંગતંત્ર સ્તરીય આયોજન. આ તો બધામ લખવાનું કીધું મેં તમને લોકો. શરીર રચના સમખંડીય અને ખંડો વિવિધ રીતે જોડાઈ જાય અને શીર્ષ ઉરસ અને ઉદર બનાવે. હવે આ વાક્ય છે ને, નીચે આપણે મેં તમને એનસીઆરટી કીધેલું એ અહીં લખેલું જુઓ. શીર્ષ અને ઉરસ જોડાઈ શું બનાવે છે? શિરોરસ બનાવે. શીર્ષ અને ઉરસ જોડાઈ શિરોરસ બનાવે વંદામાં. વંદો હોય તો એમાં શિરોરસ હોય, બરાબર. જ્યારે આપણામાં શું થાય? ઉરસ અને ઉદર જોડાઈને શું બનાવી દે? ઉરોદર. તો એ માનવમાં હોય. સસ્તન સજીવ કહીએ ને આપણે, સસ્તન એમાં જોવા મળે, સસ્તનમાં. અને ઉરોદર શામાં કામ કરે ખબર છે ને? શ્વસન તંત્ર, શ્વસનમાં મહત્વનો ભાગ બચ્યો. આપણા પેટ અને છાતીને જુદો પાડતો પડદો એને ઉરોદર કહેવાય. તો આ વાક્ય યાદ રાખી લેજો કે શીર્ષ અને ઉરસ જોડાય તો શિરોરસ, ઉરસ અને ઉદર જોડાય તો સસ્તન, એટલે કે ઉરોદર બનાવે. દ્વિપાસ્ય સમિતિ હોય બધા જ, યસ, બધાના એક સરખા 2 ભાગ કરી શકાય. સાંધાવાળા ઉપાંગો દ્વારા પ્રચલન કરશે. જોઈ લો ઉપાંગોની હાલત કેવી છે, ખબર પડી જાય આપણને. ઢગલાબંધ સાંધાઓ દેખાય, જો બરાબર. માટે સાંધાવાળા ઉપાંગો હોય. પાચન માર્ગ વિકસિત, મતલબ કે સ્વતંત્ર મુખ, સ્વતંત્ર મળદ્વાર. પરિવહન તંત્ર સૌ પ્રથમ એવું છે, ખુલ્લા પ્રકારનું. હવે આ વાક્ય હતું આપણે ચોપડીમાં કે ભાઈ હિમોસાયનિન સ્વરૂપે જોવા મળે. આપણામાં હિમોગ્લોબિન હોય, આમાં હિમોસાયનિન કહેવાય, યાદ રાખજો. ઉત્સર્જનક ચોપડીમાં માલતીજ નલિકા આપી છે, પણ હરિતપિંડ શબ્દ યાદ રાખવાનો. તો આપણે હરિતપિંડ કેટલી જગ્યાએ આ શબ્દ વપરાય છે? હરિતપિંડ. માલતીજ નલિકા 150 જેટલી હોય એ આપણે વાત કરી હતી. વંદામાં મોટાભાગે કીટકોમાં 150ની આજુબાજુ પીડાશ પડતી હોય, બરાબર. ચેતાતંત્ર વક્ષ એટલે કે શરીરના નીચેના ભાગે, જેમ કે આ શરીર છે તો આ ભાગ પૃષ્ઠ કહેવાય, એની નીચેનો વિસ્તાર. આ ભરવાડ છે તો ભરવાડના ઉપરનો ભાગ જોઈએ, એને પૃષ્ઠ કહેવાય, એના નીચેનો ભાગ, એનો પેટનો ભાગ. કરતલામાં પૃષ્ઠ કહેવાય, એની નીચેનો ભાગ. વીંછીમાં નીચેનો ભાગ, એના વક્ષ કહેવાય. તો વક્ષ ભાગમાં ચેતાકન, ચેતાકડી, ચેતાસૂત્ર, ચેતાઓ વડે બનેલું હોય, આટલી વસ્તુ બનેલી હોય. સંવેદી અંગોમાં સાદી કે સંયુક્ત આંખો, આપણા જેવી, આપણે પણ સંયુક્ત આંખો છે, એક જ દિશામાં 2 આંખો ફરે, 2 અલગ અલગ સ્વતંત્ર દિશામાં ના જોઈ શકે. શ્રવણ અંગો હોય, સાંભળવા માટેના અંગો હોય, પણ બહુ જોરદાર ના હોય, બરાબર. રસાયણ તેમાં સ્પર્શગ્રાહી આવેલા સ્પર્શકો હોય. મેં તમને કીધું રાતે વંદો નીકળ્યો હોય તો આપણે એના માટે લાઈટ થોડી કરી હોય, અંધારું જોઈએ. હવે અંધારામાં શું ખવા પડે? કઈ વસ્તુ ખવાય, કઈ વસ્તુ ના ખવાય, વંદો શું ખાય તમને ખબર? પેલા વંદો શું ખાતો હશે આપણને ખબર? કદાચ ખબર હતું તમને લોકોને, આપણે કદી પૂછ્યું નહીં વંદાને કે ભાઈ તું શું ખાય. ભાઈ તમારા મત પ્રમાણે વંદો શું ખાતો હશે? નહીં ખબર. કાગળ, હે કાગળ, હા કાગળ, કા તો ભાઈ અનાજના ટુકડા આપલા હોય ને, દાણા, ભાત બાત હોય ને તો બધું એ ખાય, કા તો નાના નાના પેલા જો હોય ને જીવાત, એ જીવાતને ખાય, એ બધું ખાય. વંદો મિશ્રાહારી હોય, બરાબર. તો રાતે અંધારામાં શું કપડા ખવાય ના ખવાય? આ ભાતનો દાણો છે કે ઘઉંનો દાણો છે કે પથરો છે, શું ખબર પડે? માટે સ્પર્શકથી ખબર પડે. સ્થિત કોટ આવેલું હોય, મતલબ કે સમતોલન અંગ જોવા મળશે. આ સંવેદી અંગો છે. શરીરની સપાટી ઉપર ઝાલર જોવા મળશે, એટલે કે શરીરની સપાટી દ્વારા શ્વસનની ક્રિયા કરે. ઝાલર હોય, પાણી રહેતા હોય તો ઝાલર પોથી પણ હોય, શ્વસન નલિકાઓ, કીટકોમાં શ્વસન નલિકા આવશે. અને ફેફસા પોથી હોય, ફેફસા જેવું કાર્ય કરતી, ફેફસા પોથી, ફેફસા નથી, હા ફેફસા અલગ, ફેફસા પોથી અલગ, યાદ રાખજો. કાઇટિનનું બનેલું બહિર્કંકાલી તો આપણને ખબર છે. અને આ વાક્ય ખાસ યાદ રાખજો, નિર્મોચન. નિર્મોચનનો મતલબ શું થાય? જે પેલો સાપ કાછડી ઉતારે ને, સાપ કાછડી ઉતારે એટલે ખબર છે ને, એની ઉપરની ચામડી ઉતાર દે અને નવી ચામડી ધારણ કરે, રાઈટ. તો આ લોકો પણ એવું જ કરે છે, એના ઉપરનું આ શરીરની જે કાછડી હોય એને ઉતારી દે અને નવી ચામડી ધારણ કરે, તો એને નિર્મોચન કહેવાય. નિર્મોચન મતલબ ખબર પડી, એના ઉપરનું જે કંકાલ હોય ને એને કાઢી નાખે અને દર વર્ષે નવું કંકાલ ધારણ કરે, તો એ ક્રિયાને નિર્મોચન કહેવાય. તમે કહો આપણે એવું કરીએ? નહીં. આપણામાં શું થાય ખબર છે? જે આ હથેળી હોય ને, હથેળી, હાથની હથેળી, એમાં કેટલીક વાર ચામડી ઉખડતી હોય. શિયાળો આવે ને તો ચામડી ઉખડે, એ પણ નિર્મોચનની જ ક્રિયા કહેવાય. જૂની ચામડી નીકળી જાય, નવી ચામડી આવે, રાઈટ.
તો એ પણ એક પ્રકારનું નિર્મોચન કહેવાય. તો આ લોકો પણ નિર્મોચનની ક્રિયા કરે છે, એટલે કે વૃદ્ધિ અને વિકાસના ગાળામાં કંકાલનો ત્યાગ કરી નાખે અને નિર્મોચનની ક્રિયા કરતા હશે. પ્રજનન કેવું છે? એક લિંગી, સ્પષ્ટ લિંગ ભેદ અને અંતફલન દર્શાવો. શરીરની અંદર અંડપ્રસવી અથવા તો અપત્ય અંડપ્રસવી, આ શબ્દ નવો આવ્યો. અંડપ્રસવીનો મતલબ ખબર છે, અંડપ્રસવી એટલે ઈંડા મૂકે, ઈંડાનો ત્યાગ કરે. પણ અપત્ય અંડપ્રસવી એટલે શું પાછું, એની આઈડિયા કોઈને? પણ કોને કહેવાય અપત્ય અંડપ્રસવી? સાંભળી લો, ઈંડા તો મૂકે, ઈંડા મૂકે, પણ ઈંડા શરીરની બહાર ના મૂકે, આ ઈંડા શરીરની અંદર મૂકે. વિચારો, શરીર જે આવેલું હોય શરીરમાં ઈંડા મૂકે, શરીરમાં ઈંડા મૂકે, અને પછી શું કરે, શરીરની અંદર બચ્ચું ઉત્પન્ન થાય અને પછી એ બચ્ચાને જન્મ આપે. હું શું બોલું છું ધ્યાનથી સાંભળો, બચ્ચાને જન્મ તો આપે છે પણ ડાયરેક્ટ નહીં. લોકો પહેલા ઈંડા મૂકે, શરીરની અંદર ઈંડા મૂકશે, પછી ઈંડામાંથી બચ્ચું શરીરમાં બનશે અને પછી બચ્ચાને જન્મ આપતા હોય તો એને અપત્ય અંડપ્રસવી કહેવાય. ત્રણ પ્રકારના શબ્દો હોય, અંડપ્રસવી, અપત્ય અંડપ્રસવી અને અપત્ય પ્રસવી. અને અપત્ય પ્રસવી ઉભા રહે શબ્દ તમને બતાવવું મુખ્ય છે. અપત્ય પ્રસવી આપણા શસ્ત્રમાં આવશે, કેમ કે આપણે બચ્ચાને જન્મ આપીએ છીએ, રાઈટ? આપણે ઈંડા નથી મૂકતા માટે આપણે અપત્ય પ્રસવી કહેવાઈએ. વાંચો, આવ્યો છે ને અપત્ય પ્રસવી. શિશુને જન્મ આપીએ, ડાયરેક્ટ બચ્ચા જન્મ આપીએ, ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે ને તો અપત્ય પ્રસવી. ડાયરેક્ટ ઈંડા મૂકતા હોય, પક્ષીઓની જેમ ઈંડા મૂકતા હોય તો એને અંડપ્રસવી કહેવાય. બરાબર, જો લખ્યું છે અંડપ્રસવી, ઈંડા મૂકે તો અંડપ્રસવી, બચ્ચાના જન્મ આપતા હોય તો અપત્ય પ્રસવી. અને ઈંડા મૂકે પણ ઈંડા ક્યાં મૂકશે એ લોકો? શરીરની અંદર, શરીરની અંદર. પછી ઈંડામાંથી બચ્ચું શરીરની અંદર જ ઉત્પન્ન થાય, પછી બચ્ચાને શું કરતા હશે, જન્મ આપતા હોય, માટે આને કહેવાય અપત્ય અંડપ્રસવી. આ ત્રણ શબ્દો યાદ રાખજો. સમજ્યા? અંડપ્રસવીનો મતલબ શું કીધો મેં? ઈંડા મૂકે, ડાયરેક્ટ શરીરની બહાર ઈંડા મૂકે. અપત્ય અંડપ્રસવી શું થાય? ઈંડા મૂકે, પણ ક્યાં ઈંડા મૂકતા હશે? શરીરની અંદર ઈંડા મૂકે, શરીરની અંદર જ ઈંડું થવા દે, પછી ઈંડામાંથી બચ્ચું ઉત્પન્ન થાય, પછી બચ્ચાને જન્મ આપતા હશે. આ નમૂનો એવો છે, બચ્ચા જન્મ આપ, પણ અપત્ય અંડપ્રસવી વાળું છે. બરાબર, વિકાસ કેવો? સીધો. જો બચ્ચા જન્મ આપતા હોય તો એને જેવું વીંછીયા જેવું જ હોય, આનું બચ્ચું આના જેવું જ દેખાય, કાં તો પરોક્ષ, જેમ કે વંદો હોય તો વંદાનું બચ્ચું વંદા જેવું ના દેખાય, આખું અલગ જ દેખાય, તમે ઓળખી જ ના શકો કે વંદાનું બચ્ચું છે. પછી મોટું થાય એટલે વંદો બને, તેનો વિકાસ પરોક્ષ કહેવાય. હું તમને બતાવીશ, મારી પાસે આનું જોરદાર વસ્તુ છે, ઈંડા મૂકતો વંદો આખો બતાવે છે, એનું અંડઘર બતાવી શકું ને. બરાબર, કેટલાકમાં અસંયોગી જનન જોવા મળે, ખબર છે? અસંયોગી જનન મતલબ, આ બહુ મસ્ત શબ્દ છે, વારેઘડે શબ્દ પૂછાય બાયોલોજીમાં. અસંયોગી જનન મતલબ શું થાય કે ભાઈ આ કેટલાક સજીવો એવા હશે ને કે જે સજીવો શું કરે, પ્રજનનની ક્રિયા જ ના કરે. હા, પ્રજનનની ક્રિયા જ ના કરે, શુક્રકોષ અંડકોષનું ફલન થાય જ નહીં, સીધે સીધા એના શરીરમાંથી જ શું બનશે, બચ્ચું બને. ઉત્તેરી એવું હતું હશે, હા, મધમાખી નહીં કહેતા આપણે, મધમાખી, એમાં આવું થાય અસંયોગી જનન. ફલન વગર જ શું થતું હશે, બચ્ચા જન્મ આપવાનું, યુગ્મનદનું નિર્માણ થયા વગર જ સીધું બચ્ચું જ ઉત્પન્ન થાય, અને અસંયોગી જનન કહેવાય. પાર્વતી નતા આપણે, પાર્વતી માતા, મહાદેવના વાઈફ, હે, એમને ગણેશજીને તો જન્મ આપ્યો, ગણેશ ભગવાન આપણા, વક્રતુંડ મહાકાય સૂર્યકુટી સમપ્રભા વાળા, લાંબા દુંદાળા દેવ ગણેશ, તો એ ગણેશનો જન્મ આવી રીતે જ થયેલો છે. ખાલી માતાજી એ જ એને જન્મ આપેલો છે ગણેશના, એમાં માધુજીને તો ખબર જ નથી ગણેશ ઉત્પન્ન થયા, એ તો માધુજી તો ક્યાંય તપ કરતા હતા, ઊંધા પડ્યા, હે ને. માતાજી જ્યારે સ્નાન કરવા બેઠા ને એમના ઘરે, માધુજી તો બહાર હતા કૈલાસ ઉપર અને માતાજી ઘરે હતા, બરાબર, તો પાર્વતી માતા ઘરે હતા, તમને નાવા બેસવું હતું, હવે નાવા બેસવું હોય પણ સારું કોક ઘરમાં આવી જાય તો પાછું શું કરવાનું, એટલા માટે એમને શું કર્યું, એમના શરીર પરથી પેલું મેલ હોય ને, શરીરની ઉપરથી આ બધું મેલ બધું કાઢ્યું બહાર, આમ એના શરીરમાંથી બધું કાઢ્યું બહાર, અને પછી એમાંથી એક મૂર્તિ બનાવી અને એમાં એને પ્રાણ પૂરી દીધા અને એને નામ પાડી દીધું ગણેશ, એ છોકરો બનાવ્યો એમ. અને એ ગણેશને સીધે સીધે એમ કહી દીધું માતાજીએ પાર્વતીએ કે જા બેટા બહાર ઉભો રહે અને કોઈને પણ અંદર આવવા દેશો નહીં, કોઈ પણ આવા તો કહી દેવાનું કે મારી માતા સ્નાન કરે છે, પછી હું તમને જવા દઈશ, એ જ્યારે આદેશ આપશે ત્યારે, ત્યાં સુધી કોઈને અંદર આવવા દેતો નહીં કે. એટલે ગણેશજીને તો એવું કહીને બહાર મોકલી દીધા, બરાબર, એટલે ગણેશ ભગવાન તો બહાર જઈને ઉભા રહી ગયા. તમને થાય કે હારો જન્મ્યા એવડા મોટા, હાઓ માતાજી એમને મોટા કરી દીધા, ભાઈ આવતો ભગવાન બધું કરી શકે, બરાબર, માતાજી તો બધું કરી શકે, તો ગણેશજીને બહાર મોકલી દીધા. ગણેશજીની ઉંમર એક વખતે તમને કહી દો ને તો બાળક હતા, એટલે કે 13-14 વર્ષની ઉંમર જેટલી હશે એમની હાઈટ, બહાર ઉભા કરી દીધા. મહાદેવજી આવ્યા, હવે ગણેશ ભગવાનને શું ખબર કે આ એમના પિતા થાય,
એટલે કે મા પાર્વતીના પતિ છે. ગણેશજી તો કદી જોયા જ ના હોય ને, એટલે ગણેશજી તો અટકાયા મહાદેવને કે ઉભા રહો ભાઈ, ઓ ચોઉં તું કઈ હેડો જશે. અને પછી બાવાજી ઓવેશ હાથમાં ત્રિશુલ બિશુલ જટાધારી બીક લાગે, એટલે પેલા ગણેશજી તો બગડ્યા કે ઉભા રહ્યા કે ઘૂસો છો મારા ઘરની અંદર. કે મહાદેવજી વળી કે આ વળી કોણ આવ્યું મારા ઘરની અંદર? મહાદેવજીને પણ ખબર નથી. એટલે મહાદેવજી કે મારા હારા મારા ઘરની અંદર મને જ રોક્યો. એટલે મહાદેવજી કે ભાઈ તું કોણ છે બાળક, અને તું મને મારો મારો માર્ગ કેમ રોકત તું? ગણેશજી કે મારા માતાજીએ ના પાડી. મહાદેવજી ભડકે હાય શકાય, માતાજી તું લઈ આવ્યો બકા, મને ખુદ ને ખબર નહીં તું કયા માતાજીનો છોકરો છે. ગણેશજી કે ભાઈ મારા માતાજી મા પાર્વતી છે, એમને ના પાડી કે તમને અંદર નહીં જાતો, ભગવાન શંકર કે બાવા થઈ ગયા હતો, ખબર જ ના પડી ક્યારે છોકરો આવી ગયો મારો બેટો. બંને વચ્ચે લડાઈ થઈ, એટલે તો શિવજી મહાદેવ હે એમની તાકાત કેટલી બધી હોય. એમાં તો એક તલવાર કે એક ત્રિશુલ માર્યું ને તો ગણેશજીનો એક બાજુનો દંત તૂટી ગયો ધડામ લે તકમ. માટે તો એક દંતી પણ કહેવાય ને ગણેશજીના. પણ ગણેશજી પણ જીવા તીવા નતા, મા પાર્વતીના છોકરા હતા. માદીજીના બરાબરના હંફાયા, માદીજીનો ગુસ્સો આવ્યો, ધડ કરતું ડોકું કાપી નાખ્યું, ધડામ લઈ ડોકું ઉડાડી દીધું. મા પાર્વતી આવ્યા બરાબર ધમકાયા શિવજીને કે ખબર નહીં પડતી કે શું કરતો, ત્યાં તમારો છોકરો જાય. પછી બધી કથા કીધી કઈ રીતે ઉત્પન્ન થયું શું થયું નહીં. મહાદેવજી કહો ઓકે. પછી એમને ત્રિશુલ જે નાખ્યું એને એમને કીધું કે આ ત્રિશુલના વચ્ચે જે પણ કંઈ આવશે, જે પણ પ્રાણી પેલું આવશે એનું માથું લઈને આ ત્રિશુલ પાછું આવશે. ત્રિશુલ નાખ્યું, ત્રિશુલ ગયું છળછળાટ, અને વચ્ચે હાથી આવ્યો તો હાથીનું માથું લઈને ત્રિશુલ પાછું આવ્યું. હવે ત્રિશુલને શું ખબર પડે કે હાથીનું લાવવાનું હતું કોણ લાવવાનું હતું. અને ભગવાને એ માથું લઈને ગણેશજીને પહેરાવી દીધું. હા પણ એ હાથીનું મોઢું બેસાડી શકતા હતા તો જો પેલું એમને કાપી નાખ્યું તો એ ના બેસાડી શકે? હા બેસાડી શકે, પણ હવે કથાઓમાં એવું કે આપણે કહેવાય નહીં કોઈને. મહાદેવજી પૂછાય કે તમે કેમ આવું કરો છો હે, પણ એમને એવું કીધું હતું મેં વાંચ્યું ત્યાં સુધીમાં કે એમને જ્યારે ત્રિશુલ માર્યું ને આ અમને ગણેશજીના, તો એટલું જોરથી માર્યું હતું ને કે માથું બહુ દૂર જઈને પડ્યું હતું એમ, ક્યાંય ખોવાઈ ગયું હતું એમ, એટલું જોરથી માર્યું હતું, કટ થઈ ગયું હતું એટલું બધું બરાબર. એટલે મળે એવું નહોતું, માટે ત્રિશુલ ને કીધું હતું કે ભાઈ ત્રિશુલ તું જા અને રસ્તામાં જે પણ આવવાને લઈને આવજે. હવે મહાદેવજીને શું ખબર કે હારો હાથીનું માથું લઈને આવશે. હવે એક જ વખત ટ્રાય થાય એવો હતો એટલે હાથીનું માથું આવી ગયું, માથાનું માથું પહેરાવી દીધું. તો માતાજી તારા જેમ જ પ્રશ્ન કર્યો કે આ શું તમે કર્યું અમારા છોકરાની હાલત તો જો બિચારા કદરૂપો કરી દીધો. મહાદેવજી કે ચિંતા ના કર, આ ગણેશ બુદ્ધિનો દેવ બનશે અને આ જ ગણેશનું સૌથી પહેલી પૂજા થશે. જ્યારે પણ દેવોની પૂજા કરવામાં આવશે કે જ્યારે પણ કોઈ પણ ભગવાનની પૂજા કરવામાં આવશે કે કથા કરવામાં આવશે, ગમે તે સારું કામ કરવાનું હશે, પહેલી જ પૂજા તારા આ છોકરાની થશે. એ તો તમને ખબર જ છે ને, કોઈ પણ વિધિ કરો પહેલું ગણેશ સ્થાપન થાય થાય ને થાય જ બરાબર. ગણેશજીની પૂજા પહેલા જ કરવી પડે આપણે. બસ આ કથા આખી એવી છે બાપરે, આપણે તો ક્યાં પહોંચી ગયા. એને અસંયોગ જનન કહેવાય. હવે તમે મને લાગે શબ્દ સમજી ગયા હશો કે અસંયોગ જનનનો મતલબ શું થાય, કદી જિંદગીમાં નહીં ભૂલો આનો મતલબ. ફલનની ક્રિયા વગર શું થશે, સંતતિનું નિર્માણ થાય. મધમાખીમાં એવું થાય છે, આપણે 12મા ધોરણમાં આવું ભણીશું. ગણેશજીની કથા નહીં હો, અસંયોગ જનન વિશે ભણીશું. એમ અમુકને ટેન્શન માં જાય ખરું, ગણેશજી ભણવાનું આવ્યું પાછું. પેરીપેટસ, કિંગ ક્રેપ્સ, વીછી, ઝીંગા, ભરવાડ, વંદો, કાનખજૂરો, માખી, મચ્છર, કરોળીઓ વેચવા નહીં નીકળ્યો, બોલું છું લ્યા. આ બધા ઉદાહરણ છે, કારણ કે વેચવા નીકળ્યા શું આ બધું પરાફરી મંડી પડ્યા બોલવા. તે આ બધા ઉદાહરણ છે એના. તમે આ પણ મોઢે કરીને લખો ને તો પણ ચાલે. જો આને મેં તમારા માટે સરસ મજાનું બનાવ્યું છે, સમિતિ, શરીરત્ના, પાચન માર્ગ, પ્રતલન માર્ગ, ઉત્સર્જન માર્ગ, તો આ પેમ્ફલેટ તમે વાંચી શકો છો. એનસીઆરટીમાં પણ ચાલેગા. સમજી ગયા? કેટલાક લોકોને શું થાય કે એમાં સાહેબ કંઈ ખબર નહીં પડતી, બધું મિક્સ મિક્સ થઈ જાય છે, તો તમે આ રીતે પણ વાંચો કોણ ના પાડે તમને લોકો બરાબર. ચલો નીચે જોવા. સંધિપાદ સમુદાયમાં નેત્રિકા તરીકે ઓળખાતી સંયુક્ત આંખો આવે. હવે આ બધું જે લખ્યું છે ને એ પ્યોર નીટ કહેવાય. આમાં આપણે થોડું થોડુંક આપણે ચોપડીનું આવતું હતું, અને હવે આમાં ચોપડીનું કજું ના આવે. સંધિપાદ સમુદાય નેત્રિકા તરીકે ઓળખાતી સંયુક્ત આ શું ઉઠાયેલા છે સાહેબ? નેત્રિકા ષષ્ઠકોણ આકારની આંખો હોય આમની. હું તમને ખાલી એક વંદાની જ વાત કરું તો વંદાના આંખમાં 2000 નેત્રિકા હોય. કેટલી? 2000 નેત્રિકા. હા નેત્રિકા એટલે આ રીતે જો હું તમને બતાવું, દોરી જ બતાવું, આવી ષષ્ઠકોણ આકારની નેત્રિકાઓ હોય. અને આવી નેત્રિકાઓ વંદાના આંખની અંદર કેટલી હોય? 2000 જેટલી આવી. આ તો મેં ખાલી થોડીક જ દોરી, 2000 તો દોરવાનું નહીં, એટલે તમે લોકો ગભરાશો ને એમ, ટેન્શનમાં ક્યારે 2000 દોરી દેશે કે આ માણસ. તો આવી હોય અને દરેકની અંદર પાછું નાનું નાનું ચિત્ર બને. હો આપણે ઉભા રહીએ ને એની સામે, વંદાની સામે, કાં તો કોઈ દાણો હોય ને, ચોખાનો દાણો હોય ને, તો આ બધામાં ચોખાનો દાણો દેખાય. બોલો
2000 ચોખા દાણા દેખાય, બંદો ગોળો થઈ જાય, કરે બાપરે કેવું દુખ ખાવાનું આવ્યું, પણ ખબર ના ડપ્પુ ને કે એક જ દાણો છે, બરાબર. તો આ નેત્રિકાનો મતલબ આવો થાય, આવી આંખો હોય, ચિત્ર વિચિત્ર હોય, એટલે બહુ જોરદાર ના હોય, દેખાય ઠીકઠાક દેખાય. સૌ પ્રથમ ખુલ્લું પરિવહન તંત્ર ખબર છે આપણને, શરીર ગુહા રુધિર વિભરાયેલી હોવાથી રુધિર ગુહા તરીકે ઓળખાય, અને કોપરયુક્ત રંજક દ્રવ્ય હિમોસાયનિન જોવા મળશે. ઝીંગામાં યાદ રાખજો લખ્યું છે, કોપરયુક્ત રંજક દ્રવ્ય હિમોસાયનિન રંગવિહીન હોય, હિમોલિમ્ફ તો કીટકમાં, અને કોપર વાળું હોય, વાદળી કલરનું હોય, વાદળી બ્લ્યુ, તો ઝીંગામાં. માટે ઝીંગાને મારો ને તો વાદળી રંગનું નીકળે, માટે તમે ઝીંગા જોવા એમ જોવા કેવા દેખાય, એલિયન્સ જેવા લાગે છે કે નહીં. માટે તમે ઘણા એલિયન્સના પિક્ચર જોયા હોય ને, એલિયન્સના પિક્ચર, તેમાં બ્લ્યુ રંગનું તમને બતાવશે રુધિર, જોજો બ્લુ રંગનું રુધિર બતાવો, એલિયન્સના માં એટલે બ્લુ રંગનું રુધિર બહાર નીકળે, તો એ બ્લુ રંગ એટલે કોપર યુક્ત રંજક દ્રવ્ય હિમોસાયનિન, બરાબર. અને રંગવિહીન કોણ આવશે, હિમોલિમ્ફ, કીટકમાં હોય વંદામાં રંગવિહીન હોય, હિમોલિમ્ફ આવો. શ્વસન માટે તો કહી દીધું આપણે કે ફેફસાપોથી, જે બધું કીધું ને આગળ એ તમને ઉદાહરણ આપ્યું કે વીછીમાં હોય ફેફસાપોથી, ઝાલર તો કે ઝીંગામાં, ઝાલરપોથી તો કરતલામાં, શ્વાસ નળી તો કે કીટકોમાં, એટલે કે વંદામાં, મધમાખીમાં, બધામાં, બરાબર. ઉત્સર્જન માટે માલપિત્ત નલિકા તો હોય જ, પણ એ સિવાય એન્ટેનરી અથવા તો હરિતપિંડ કહેવાય, અથવા તો જંભીકા ગ્રંથિ તરીકે ઓળખાય, સ્તર કવચીમાં હોય, ઝીંગામાં, કરતલામાં, એમાં આવું જોવા મળે. કોક્સલ ગ્રંથિ તરીકેમાં ઓળખાતી ઉત્સર્ગિકાઓ જોવા મળશે, જે એરેનિક્સમાં જોવા મળશે, આપણે એક પ્રકારનું કીટક છે, પ્રાણીમાં, પાણીમાં જોવા મળે, દરિયામાં. માલપિત્ત નલિકા કીટકોમાં જોવા મળશે, 150 પીડાશ પડતી હોય. તરવા માટે પ્લવન પાદકો હોય, મતલબ કે તરવા માટે મીનપક્ષ જેવા હોય, મીનપક્ષ ના હોય એના જેવું હોય, એટલે તરી શકારક. વર્ગ જોઈ લો, 5 આદિ સંધિપાદ એટલે કે એના કહેવાય ઓનિકોપોરા, વર્ગ આવશે સ્તર કવચી, એટલે એની અંદર આવશે ક્રેસ્ટેશિયા એટલે કે ઝીંગો અને કરતો, ના કીધું આપણે સ્તર કવચી રહ્યા. બહુપાદ એટલે ઘણા બધા પગ હોય, બહુ જ પગ હોય, માટે માયરિયોપોડી, કાન ખજૂરો અને ભરવાડ, તો જુઓ હદ વગરના પગ લેના ગઠિયાઓ મારા બેટા. કીટક તરીકે વંદો, મચ્છર, માખી, જેને ઇન્સેક્ટા તરીકે ઓળખાય, અને અષ્ટપાદ, 8 પગ હોય, વીછી, કરોડીઓ, અનિડા તરીકે ઓળખાય. તમે કહો આ શું છે, આ છે ગ્વાનિન, એમનું ઉત્સર્ગ દ્રવ્ય, મોટા ભાગે યુરિક એસિડનો ત્યાગ કરે, શું કરે, યુરિક એસિડ. પણ આ એક નંગ છે ને વિશેના કરોડીઓ કે જે ગ્વાનિન ઉત્પન્ન કરે છે, રંજક દ્રવ્ય, આ સોરી રંજક દ્રવ્ય ક્યાં, આ એક પ્રકારનું ઉત્સર્ગ દ્રવ્ય છે, ઉત્સર્ગ દ્રવ્ય ગ્વાનિન, બરાબર. પછી આર્થિક મહત્વ આપ્યું છે, મધમાંથી મધ બનાવવા માટે રેશમના કીડા, જેના બોમ્બિક્સ તરીકે ઓળખાય, એ રેશમ આપ. લોસિફર લાખ આપતા કીટક કહેવાય, લેસિફર. કિંગ ક્રેપ્સ જીવંત અશ્મિ છે, અહીંયા અશ્મિ લખવાનું છે, બરાબર. લોકસ્ટ વસાહતી કીટકો છે, એટલે આપણે તીડ કહીએ, તીડ એને લોકટ્સ કહેવાય, સમૂહમાં આવે. સાંઢમાં નામ છે, થાઇસોલમાં ડીંબ જોવા મળે, સાંઢ એટલે એક પ્રકારનો એવું કીટક, સાંઢ એટલે પેલું બળદ નહીં, બળદની વાત નહીં કરતા, આ અલગ આવે. પછી ટ્રાઇબોલાઇડ્સ એ પ્રકારનું અશ્મિભૂત સંધિપાદ છે, સજીવ છે. ઝીંગામાં અને સાંઢમાં પ્રતલન માટે યુરોપોડાયેલું હશે. બોનાલ્સ એટલે કે રોક બાર્નેકલ્સ, એટલે કે જે પર્વત ઉપર ચોંટી જતા હોય, પર્વત ઉપર પેલા પેરામિસમના જેવા દેખાય, અને પર્વત એટલે પથરા હોય ને એની ઉપર ચોંટી જાય, એટલે દરિયાઈ તર્કવચી કહેવાય, તર્કવચી એટલે તર્કવચી એટલે કે દરિયાની ઉપરના ભાગની અંદર કવચ જોવા મળતું હશે. આદિ સંધિપાદના ઓનિકોફોરા તરીકે ઓળખાય, ઉદાહરણ તરીકે પેરીપેટસ, અહીંના નામ લખી દો પેરીપેટસ, જે નુપુરક અને સંધિપાદને જોડતી કડી છો, વલયકુમીનો મતલબ ખબર છે, નુપુરક અને સંધિપાદને જોડતી કડી કહેવાય, કેમ કે એમાં નુપુરક જેવી ઉત્સર્ગિકા હોય, એટલે એક લક્ષણ એનું નુપુરકનું છે, એક લક્ષણ સંધિપાદનું છે. ફેરોમોન નામનું ગ્રંથિ આવેલી હોય અને કીટકોને શું કરે, આકર્ષિત કરે, જાતિ આકર્ષણ મતલબ કે પ્રજનનની ક્રિયા કરવા માટે આકર્ષિત કરે. આવી ફેરોમોન ગ્રંથિ તો પ્રાણીઓમાં પણ હોય, બરાબર. તો આ હતી સંધિપાદ, સૌથી મોટો સમુદાય. બોલો કોઈને કોઈ પ્રશ્ન પૂછવો એ. સર સાંડ બતાવો. હા આપણે પહેલા બતાવી દઈએ નાના, પછી જોતા જઈએ, બરાબર. સાંઢ લખેલું છે, પેલો સાંઢો અલગ આવે, આ સાંઢ અલગ આવે, આપણે અહીંયા મારે બધા રહી ગયા છે. ઓકે હું બતાવી દઉં, ચલો વાંધો નહીં. સમુદાય મૃદુકાય, પ્રાણીના શરીર કેવા છે, મૃદુ કોમળ, માટે કેવા છે, મૃદુકાય. મોટા ભાગના કેવા, જલીય, કાં તો પછી જમીન ઉપર પણ જોવા મળે, કોકડ ગાય જેવા સજીવામાં આવશે. ત્રિગર્ભ સ્તરી, દેહકોષ્ઠી, અંગતંત્ર, ખંડવિહીન બધું લાવવાનું છે. દ્વિપાશ્ય સંમિતિ, શંખ હોય ને એમાં ખાલી અસંમિતિ જોવા મળે, એટલે કે એના બે ભાગ ના કરી શકાય. એક સ્નાયુ મૃદુ પગ હોય,
અને એ મૃદુ પગનું રૂપાંતર મુખસમાં થાય, એટલે ખોરાક ગ્રહણ કરવા માટે, એનાથી પ્રચલન કરણ, ખોરાક ગ્રહણ કરણ, રક્ષણ કરણ બધું એની પાસે હોય. ઓક્ટોપસ પાસે આવા પગ હોય, બરાબર, મેક્સિમમ જોવા મળતા હશે ઓક્ટોપસમાં. પાચન માર્ગ સંપૂર્ણ ખબર છે, પાચક ગ્રંથિઓ પહેલી વખત આવ્યું આ શબ્દ પાચક ગ્રંથિ, જેમ કે આપણે પાસે યકૃત હોય, લાળ ગ્રંથિ હોય, એમ એમની પાસે પણ પાચક ગ્રંથિ હોય, પણ યકૃત લાળ ગ્રંથિ જેવી વિકસિત ના હોય. દંતયુક્ત પટ્ટી વાત કરી હતી આપણે, રેતિકા જે ખોરાકને દળવા માટે વપરાય, ખોરાકને તોડવા માટે વપરાય. પરિવહન તંત્ર યસ ખુલ્લા પ્રકારનું, હિમોસાઇનિન સંજક દ્રવ તરીકે જોવા મળશે, સંધિપાત જેવું છે. પહેલી વખત મૂત્રપિંડ ધરાવતો સમુદાય, આજ સવારે વાત થઈ આપણે, મૂત્રપિંડ આપણે જેવું ના હોય, અવિકસિત ના હોય એમ, બરાબર. અને ઉત્સર્જન પ્રાવર ગુહામાં થશે. ચેતાતંત્ર પણ વિકસિત હોય, પેલા જેવું સંધિપાત જેવું જવા બધું. શ્વસન અંગોમાં આપણે વાત કરી હતી, કંકજ જાદર પીંછાકર જાદર વાયેલી હશે, જે પ્રાવર ગુહામાં જોવા મળશે, બરાબર. એ લખ્યું છે, જો કંકજ જાદર શબ્દ. કવચ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે, અથવા તો એના ક્વાન્ચિન કહેવાય, કે ક્વાન્ચિઓલિન તરીકે પણ ઓળખાય, એનું કવચ બનેલું છે. બધામાં તમે જોઈ શકો છો, કવચ દેખાય જ છે તમને. પ્રજનન ઓલવેઝ એકલિંગી, અંતફલન દર્શાવે, શરીરની અંતફલન થાય, વિકાસ સીધો કે પરોક્ષ, અને આ બધા એના ઉદાહરણ છે. નીચે બધા ઉદાહરણ બતાવ્યા પણ છે કે ડેન્ટિલિયમ આવું દેખાય, પાયલા, કાઇટોન. આ કાઇટોન આપણે પેલા કોડી કે કોડી બચી રહ્યા, આ મોતી છીપ બહુ મોંઘા હોય, આ મોતી છીપ બાપા, અને બહુ મોતી બહુ મોંઘા આવવાના. ઓક્ટોપસ જોકે તમારા હાથમાં આવે નહીં જલ્દી, આ દરિયાના તળિયે બહુ હોય. અને સેપિયા, આ બધા એના ઉદાહરણ હતા, બરાબર. મૃદુકાયનો જેને અભ્યાસ કરીએ ને, એના કહેવાય મેલેકોલોજી, એ શાખાનું નામ મેલેકોલોજી, બરાબર. અને મૃદુકાયના કવચનો જેનો અભ્યાસ થાય ને, એને ઓન્કોલોજી કહેવાય. એ બંને વાક્ય અલગ અલગ છે. સજીવનો અભ્યાસ કરતા હોય ને તો મેલેકોલોજી, પણ એના સજીવના કવચનો અભ્યાસ કરવો હોય તો ઓન્કોલોજી તરીકે ઓળખાય. આવ્યું મૂત્રપિંડ પહેલી વખત ધરાવા લોકો, બરાબર. અને એના ઉત્સર્જનને કેબર્સ ઓર્ગન કહેવાય. આપણી પાસે માલ્પિત્યન નલિકાઓ હોય, માલ્પિત્યન, આ સોરી, આપણી પાસે માલ્પિત્યન નલિકા કહેતી હોય, આપણી પાસે ઉત્સર્જ નલિકાઓ હોય, બરાબર. એવી રીતે અમારી પાસે કેબર્સ ઓર્ગન આવશે, બોજાનસ ઓર્ગન તરીકે ઓળખાય. આમના પાસે એક જ વર્ગ છે, સિફિલોપોડા, એટલે કે સીડ્સ પર, સીડ્સ પણ હોય, પગ પણ હોય, માટે એમની પાસે બંધ રુધિર અભિસરણ તંત્ર જોવા મળે છે. આ એક વર્ગ છે સિફિલોપોડા, ઓક્ટોપસ વાળું, સીડ્સ પણ હોય ને પગ પણ હોય, એમાં બંધ પ્રકારનું, બાકી બધામાં ખુલ્લા પ્રકારનું. એમ સંવેદી અંગોમાં આંખ હોય, દંડ ઉપર આવેલી હોય, એટલે કે આપણા જેમ અંદરના ભાગે ખાડામાં ના ગોઠવી હોય, એક દંડની ઉપર ચોંટેલી હોય, બરાબર, ઓમેટોફોરા તરીકે ઓળખાય તેને. સ્થિત કોષ્ટ હોય પગના સંતુલન માટે. અને ઓસ્ફિડિયમ એટલે જેલેક્સિક ગ્રંથિ છે, એક પ્રકારની, જે ગંધ પારખવા માટે કામમાં આવે, એટલે કોઈના ઘણી વખત દેખાય નહીં તો ગંધ પારખીને ખોરાકનું ગ્રહણ કરે, બરાબર. આની પાસે પણ પાંચ વર્ગો છે, એમ્ફીન્યુરા, સેફેલોપોડા, ગેસ્ટ્રોપોડા, પેલેકાઇપોડા અને સિફેલોપોડા, આટલા પ્રકારના પોડા થાય, બરાબર. જેમ કે એમની ફોરા કહીએ તો કાઇટોન, નૌકા પાદ એટલે કે આનું શરીર નૌકા જેવું છે, માટે ડેન્ટિલિયમ આવી છે, ડેન્ટિલિયમ ઓડી જેવું એમ, સાંકડું, આગળથી સાંકડું, પાછળથી પોળું એમ, એટલા માટે એના એવું કીધું નૌકા પાદી. ગેસ્ટ્રોપોડા ઉદરપદી, એટલે કે એમની વચ્ચે જગ્યા બહુ હોય, પાયલા, કોડી, સંઘ, આ બધા જગ્યા જોવા મળે. સિંહર, એપ્લિસિયા, આવા તો ઘણા બધા સમુદાયના પ્રાણીઓ આવતા, બધા તો આપણે લખતા ના હોય, બધા બહુ જ હોય, કેમ કે આ તો જાતિ એટલી બધી હોય એમ તો. પોલેકાઇપોડા, આ તમે જે લોકો ઓળખો ને એવા જ નામ લખો, બધા વિચિત્ર નામ લખ્યા તો આપણને શું ખબર કે આ કેવો વર્ગ છે, એટલા માટે. યુનિયો કાં તો માઇટિલસ, લોકો કદી જિંદગીમાં નામ આંભળ્યા, જોવાની તો વાત બાજુ રહી, પહેલી વખત નામ આવ્યા. સિફિલોપોડા તો કે સેપિયા, એટલે એને કટલ ફિશ કહેવાય, અને ઓક્ટોપસ એટલે ડેવિલ ફિશ કહેવાય. આ બે ખાસ યાદ રાખજો વાક્ય, ઓક્ટોપસ અને કટલ ફિશ વાળું. આ સિવાય સ્પાયરુલા, લોલીગો, એ પણ સેફિલોપોડામાં આવશે. તો અમુક અમુક નામ તમે સાંભળ્યા જ જોઈજો, એવા દેખાય તો આપણે પછી જોઈએ છીએ. પાચનતંત્ર મોટાભાગે ગૂંચળાદાર અને સંપૂર્ણ હોય છે, આપણા જેમ ગૂંચળાદાર અને ગ્રંથિવાળું. શીર્ષપાદી તો કીધું ને ઓક્ટોપસ, એની પાસે એક બક નળી હોય એના શરીરની અંદર, કે જેમાં સાય ભરેલી હોય, સાય આપણે નહીં પેલા પેનમાં ભરવામાં આવતી એ રહી સાય. જ્યારે એને બીક લાગે ને તો દુશ્મન પ્રાણી ઉપર એ છોડ દે, એટલે પેલું દુશ્મન પ્રાણી ગભરાઈ જાય, કાં આને શું છોડ્યું, એને જોવામાં જોવા મળે એટલું નાહી જાય, બરાબર. એટલા માટે ઓક્ટોપસ આવું કરે. અને એમાં થોડું પોઈઝન હોય પણ એ પેલા પ્રાણી તો કોઈ અસર ના કરે, પણ જે નાના સૂક્ષ્મજીવ હોય એની હાલત ખરાબ પણ નાખે. વર્ગ એમન્યુરા, એમ્ફીન્યુરા અને સ્કેફોપોડામાં ટ્રોકોફોર ડિંબ જોવા મળે. ડિંબના નામ અહીંયા ડિંબ શબ્દ લખજો, ડિલ્મ લખાઈ ગયું છે, ડિંભ, ટ્રોકોફોરા ડિંબનું નામ છે.
ત્યારે ગેસ્ટ્રોપોડા અને પેલોસિપોડામાં વેલિઝર અને ગ્લેમિડિયમ નામના ડિમ્પ જોવા મળે. બોલો, અહીંયા ડિમ્પ લખાઈ ગયું છે. આ જાતે છાપેલું છે ને એટલા માટે આવું થાય છે. ડેન્ટિલિયમમાં શિર સુંઢ જેવું હોય. ડેન્ટિલિયમ હમણાં જ આપણે જોઈ લીધું, જો સુંઢ જેવું હોય એનું શરીર ના આગળના ભાગે. આ સજીવ જ છો, આની અંદર છે સજીવ જે હશે. ક્યાં ગયું? હા, અને પૃષ્ઠ સપાટીએ અસંખ્ય તંતુ ઉત્પન્ન થાય. એટલે એ તંતુઓ વડે એ લોકો શું કરે? ચૂસક પ્રકારના હોય, એટલે કે કઈ ચોટી જાય, કાં તો ખોરાક ગ્રહણ કરે, કાં તો કોઈ પ્રકારના સંવેદી અંગો તરીકે ઓળખાય, માટેને કેપ્ટાક્યુલા તરીકે ઓળખાય. અને કેટલાક મૃદુકાયમાં એક જ મૂત્રપિંડ અને એક જ એમ્ફિસિડિયમ આવેલું હોય. બધામાં એક જ મૂત્રપિંડ હોય, બરાબર. પણ કેટલાકની અંદર મૂત્રપિંડ જે હશે ને એ તમને કીધું છે કે ઘણા બધા પ્રકાર જોવા મળતા હશે. ઉભા તમને કહું, હા, મૂત્રપિંડ કોથળી સ્વરૂપે હોય, એટલા માટે પેલા અમને એક જ કોથળી આવેલી હોય, માટે એક જ મૂત્રપિંડ શબ્દ લખે, બરાબર. અને નિયોકિલીના મૃદુક અને નુપુરકની જોડતી કડી છે અને જીવંત અસ્મિ છે જોવા મળે છે, પણ ભાગ્યે જ જોવા મળે નિયોપિલીના. ઓકે, તો એ હો ગયા મૃદુકાય, બરાબર. પશુર તો ચિરાયા એ બધા પછી લઈએ આપણે. ચલો, તમને પેલા જોઈ લઈએ આપણે, તમે કહો છો એ પ્રમાણે. હવે ગોઠવા પડશે મારા બેટા, આપણે ઇન્ટરનેટ ઉપર. રેકોર્ડિંગ આટલું ભણાવ્યું છે માટે આટલું રેકોર્ડિંગ રાખું છું, બરાબર. પેલું નહીં અંદર મૂકતો, જે આપણે એનિમેશન જોઈએ છે ને.